आ कोई गामडाना खेतरनो मार्ग नथी, आ वडोदरा शहेरनो ज मार्ग छे। आज रोज सामाजिक कार्यकरने एक राहदारीनो फोन आव्यो हतो के चकली सर्कल थी नटुभाई सर्कल वच्चेनो मार्ग जे वडोदरा जस्टिस पासेनो मुख्य मार्ग छे, आ रोड परथी हजारोनी संख्यामां नागरिको अवरजवर करता होय छे। स्कूलना नाना बाळकोने लई जवा लावा माटे व्हीकल अवरजवर करता होय छे। आ रोड पर दर बे महीने रिपेरिंग काम करवामां आवे छे। आ रोड पर दर बे महीने ગટરના ઢાંકણા નાખવામાં આવે છે અને આ રોડ પર પરમાર કમલેશકુમાર સામાજિક કાર્યકર્તા દ્વારા કહેવામાં આવ્યું કે આ રોડનું નામ ડિસ્કો રોડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે જ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો કામગીરી વહેલી તકે કરવામાં નહીં આવે તો આ ડિસ્કો રોડ પર બેસીને ચક્કાજામ કરી રામધૂન કાર્યક્રમ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। સબીર પઠાણનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વડોદરા। પ્રોજેક્ટની વાતો કરવામાં આવી રહી છે, સાથે સાથે કહેવાય છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં લાખો ને કરોડો રૂપિયા ફાળવણી કરવામાં આવ્યા, વાપરવામાં આવ્યા, પરંતુ આ રૂપિયા ક્યાં ગયા છે એ સમજાતું નથી। આજે તમે જોઈ શકો છો કે ચકલી સર્કલથી જે નટુભાઈ સર્કલ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડની વચ્ચેથી જે રોડ નીકળે છે, આ સીધો જે કહેવાય છે કે વડોદરા શહેરની જે કહેવાય છે કોર્ટમાં જે આ રસ્તો મુખ્ય રોડ કહેવામાં આવે છે, આ રોડ પર હજારોની સંખ્યામાં અવરજવર થતી હોય છે। એટલે કહેવાય છે કે વડોદરા શહેરને ખડોદરા નગરી નામ જે પાડવામાં આવ્યું છે એનું મુખ્ય કારણ ને મુખ્ય ઉદાહરણ આપણે જોવા મળશે કે જે આ રોડ પરથી વારંવાર આ રોડને બબે મહિને શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ત્યારે પણ બબે મહિને આ રોડ બને છે, પરંતુ આ આવ્યા તો કયા કોન્ટ્રાક્ટર છે, કયા અધિકારી છે, કયા વોર્ડ ઓફિસરને દ્વારા જે કામગીરી કરવામાં આવે છે આ સમજાતું નથી। આજે વડોદરા શહેરની અંદર વારંવાર અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે, વડોદરા શહેરને ખડોદરા નગરી નામ પાડવામાં આવ્યું છે। આજે તમે જોઈ શકો છો કે જે આ જગ્યા ઉપરથી અવારનવાર લોકોની ફરિયાદ આવે છે કે આ રોડ પર વારંવાર ગટરના ઢાંકણા તૂટી જાય છે, આ રોડ પર વારંવાર ખાડા પડી જાય છે, અને આ રોડ એટલો મુખ્ય રોડ છે કે અહીંયા ગાડીથી ડાયરેક્ટ કોર્ટમાં જવું હોય તો મોટા મોટા ઉચ્ચ કક્ષાના ન્યાયાધીશો, મોટા મોટા વકીલો આ જ રોડ પરથી પસાર થતા હોય છે। એટલે અમારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને વિનંતી છે કે એસી કેબિનમાંથી અને એસી ગાડીમાંથી વહેલામાં વહેલી તકે બહાર નીકળવામાં આવે અને જે વડોદરા શહેરની અંદર વિકાસની વાતો કરવામાં આવી રહી છે, વિકાસ માટેની જે વાવાઈ લૂંટવામાં આવી છે, પરંતુ અમારી માંગણી અને અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને આ રોડને તાત્કાલિક ધોરણે જેને રિનોવેશન કરવામાં આવે, આ રોડ પર જેટલા ખાડા પડ્યા છે તેને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે તેવી માંગ છે, નહીં તો આવનારા દિવસોમાં આ જ રોડ પર બેસી અને અમે લોકો રામધૂન કાર્યક્રમ કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારી સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીની રહેશે।